પાછલા વિડિયોમાં આપણે શીખવાનું છે સ્મોલ આલ્ફાબેટ હવે આલ્ફાબેટ હવે અગાઉના વિડિયોમાં આપણે કેપિટલ આલ્ફાબેટ તેના સાઉન્ડ સાથે સાથે પહેલાનો મૂળાક્ષર પછીનો મૂળાક્ષર અને વચ્ચેનો મૂળાક્ષર આ બધું આપણે સરસ રીતે સમજી ગયા હશે તો આજના આ વિડિયોમાં આપણે શીખીશું સ્મોલ આલ્ફાબેટ અને તેનો સાઉન્ડ અહીંયા બોર્ડ કર્યું છે આપણને A to Z એટલે કે સ્મોલ આલ્ફાબેટ દર્શાવેલું છે હવે આપણે અહીંયા સ્મોલ આલ્ફાબેટ સાથે સાથે તેનું સાઉન્ડને આપણે બોલવાનું છે અને સાથે સાથે કેમ લખાય તે પણ આપણે સરસ રીતે સમજીશું હવે સૌપ્રથમ આપણે આપેલું છે આલ્ફાબેટ A A A for apple G for gun, 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 G for gun
G4 gun, go go go. G4 gun, go go go. Next letter આપણે આપેલો છે H. H પણ pink line થી blue line સુધી standing line અને ત્યાંથી વળાંક. H for hat. H for hat એટલે શું થશે? હ હરણનો હ. H for hat. આપેલું છે Q તો P આપેલું છે એની ઓપોઝિટ સાઈડ શું આવે Q
C4 કે એટલે અપ ત્યાંથી ડાઉન અને ક્રોસ લાઈન કેવી નોર્મલી એટલે કે થોડી કેવી ક્રોસ લાઈન તો આ શું બની ગયું Q Q4 ક્વીન વોક 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 વો બોલે છે કોક અને વો બને અલગ અલગ બોલાતા નથી કોક અને વો બને જોઈન્ટ થઈ જાય એટલે કો બોલે છે કોક અને તેની સાથે વો જોઈન્ટ થયેલો એને કો બોલે છે કો Q4 queen quack 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 Q4 queen quack 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 Q4 queen quack 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 Q4 queen પછી શું બે શું આવે R4 રોસ R4 રોસ ક્યાં લખાશે મિડલ લાઈન માં એટલે કે નોર્મલી બોલા ત્યાં પાસ સ્ટેન્ડિંગ લાઈન એ સ્ટેન્ડિંગ લાઈન અપ જોઈ અને ત્યાંથી બોલા તો આ શું બની જાય R4 રોસ Yeah.
wife, ya, 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 wife, ya, 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 wife, ya, 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 wife, बच्चे सुनो हमें z, तो z के भी क्या लिखा से middle में लिखा से अने blue line में sleeping line बच्चे cross line अने क्या है मां नीचे नी blue line में sleeping line अने के ऊपर अने नीचे बने sleeping line अने बच्चे standing line तो आंसू बनी जाए z z for zebra sunshine z for zebra sunshine z for zebra sunshine shirts હવે આપણે small alphabet અને સાથે સાથે તેનો શ્રવણ પણ સરસ રીતે સમજી લઈએ ફરી એકવાર તેને રિપીટ કરી લઈએ a for apple a a a હવે આપણે તેને a a a એ બટનમાં બોલીશું A A A B B B C C G D D D E E A F F G G H H H I I E J J J K K K L L L M M M N N N O O O P P Q Q Q Q S S S T T D U U A V V W W X X Y Y Z Z Z શરસ હવે આપણે આલ્ફાબેટ ને સાથે સાથે પણ બોલી ગયા હવે આપણે એક વસ્તુ જોઈ લઈએ કે અપ ક્યારે આવે એ ડાઉન ક્યારે સૌપ્રથમ B છે D છે F છે H છે K છે L છે અને T આ બધા લેટર અપમાં આવશે એટલે કે ફૂલ ફૂલ પર ત્રણ લાઈનમાં આવશે જ્યારે ડાઉનમાં G for gun J for joker P for parrot Q for queen અને Y for yak આ બધા લેટર ક્યાં આવશે ડાઉનમાં અને બાકીના બધા લેટર મિડલ લાઈનમાં એટલે કે વચ્ચેની લાઈનમાં આવશે શરસ બાળકો હવે મેં તમને આલ્ફાબેટ સામ સાથે સમજાવ્યા તે તમને સરસ રીતે સમજાઈ ગયા હશે હવે તો આપણે A for apple અને તેનું શાઉન એટલે કે સ્મોલ આલ્ફાબેટ આપણે સરસ રીતે સમજી ગયા તો ચાલો હવે આપણે થોડી તેની એક્ટિવિટી કરી લઈએ એક્ટિવિટીમાં આપણે આપેલું છે કે પહેલાનો આલ્ફાબેટ લખો એટલે કે જે આપણે આલ્ફાબેટ આપેલું છે તેની આગળનો આલ્ફાબેટ આપણે લખવાનો છે એટલે કે પહેલાનો મૂળાક્ષર લખો તો હવે આપણે અહીંયા ઘણા બધા આલ્ફાબેટ આપેલા છે તે આલ્ફાબેટની આગળનો એટલે કે પહેલાનો આલ્ફાબેટ આપણે લખવાનો છે તો સૌપ્રથમ આપણે આપેલું છે B for ball તો B for ball એની પહેલા શું આવે A for apple તો આપણે લખીશું A for apple તો B for ball ને પહેલા આવશે A for apple નેક્સ્ટ આપણે આપેલું છે Z Z for zebra Z Z Z તો Z Z ને પહેલા શું આવે Y Y for yak તે ક્યાં જશે ડાઉનમાં Y for yak Z for zebra નેક્સ્ટ આપણે આપેલું છે A for nose તો A for nose એમની પહેલા શું આવે A for monkey તો આપણે લખીશું A for monkey mom 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 A for monkey A for nose નેક્સ્ટ આપણે આપેલું છે P for parrot તો P for parrot parrot એમની પહેલા શું આવે O for orange અહીંયા લખીશું આપણે O for orange O for orange P for parrot નેક્સ્ટ આપણે આપેલું છે J for joker તો J for joker એની પહેલા શું આવે I for ice cream તો I for ice cream and J for joker નેક્સ્ટ આપણે આપેલું છે Q for queen તો Q for queen પહેલા શું આવે P for parrot તો આપણે લખીશું P for parrot
टी फॉर डॉग। नेक्स्ट हमने यहाँ पे पूछे एस, एस फॉर शॉन, तो एस फॉर शॉन यानी पहला शू आवे। હવે આપણે યાદ નથી કે એસ પોર્શન એની પહેલા શું આવે, તો ત્યારે આપણે શું કરવાનું, એટલે કે આપણે એબીસીડી જે લેટર આપેલો છે તેનાથી થોડીક આગળની એબીસીડી આપણે બોલવાની। હવે આપણે બોલીએ પી, પી ફોર પી ક્યુ આર એસ, એસ ની પહેલા શું આવેલું, આર, આર ફોર રસ, તો યાદ આવી ગયું ને સરસ। તો હવે આર ફોર રસ, એના પછી શું આવશે, એસ ફોર સન, એટલે કે એસ પોર્શન ની પહેલા આવશે આર ફોર રસ। નેક્સ્ટ આપણે આપણે પૂછે એફ, એફ ફોર ફિશ, તો એફ ફોર ફિશ ની પહેલા શું આવે, ઈ ફોર એલિફન્ટ, તો ઈ ફોર એલિફન્ટ કેમ લખવાનું, મિડલ ની લાઈન માં મિડલ સ્લીપિંગ લાઈન, ત્યાંથી મોણા ફૂલ, કેવો મોણા ફૂલ મોણા, ત્યાં શું બની ગયું, ઈ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ। નેક્સ્ટ આપણે આપેલું છે એચ, એચ ફોર હેડ, એ પહેલા શું આવે, જી ફોર ગન, તો કેમ લખવાનો, સી ફોર કેટ, એટલે કે અપ, એટલે ડાઉન, અને ત્યાંથી ગણા, તો આ શું બની ગયો, જી ફોર ગન, જી ફોર ગન, એચ ફોર હેડ। નેક્સ્ટ આપણે આપેલું છે ડબલ્યુ, તો ડબલ્યુ ની પહેલા શું આવે, વી ફોર વાઇલી, તો આપણે લખીશું વી ફોર વાઇલી। એલ, એલ ફોર લાયન, તો એની પહેલા શું આવે, કે, કે ફોર કાઇટ, તો આપણે લખીશું કે ફોર કાઇટ। નેક્સ્ટ આપણે આપેલું છે યુ, યુ ફોર અમ્બ્રેલા, તો યુ ફોર અમ્બ્રેલા એની પહેલા શું આવે, એસ ટી યુ, તો યાદ આવી ગયું, યુ ની પહેલા શું આવ્યું, ટી, ટી ફોર ટાઈગર, તો આપણે લખીશું ટી। હવે અહીંયા આપણે આપણે પૂછે વાય, વાય ફોર યા, તો એની પહેલા શું આવે, એક્સ ફોર એક્સમસ ટ્રી, આપણે લખીશું એક્સ ફોર એક્સમસ ટ્રી। નેક્સ્ટ આપેલું છે જી, જી ફોર ગન, તો જી ફોર ગન ની પહેલા શું આવે, એફ ફોર ફિશ, તો એફ ફોર ફિશ આપણે અહીં લખીશું, એફ ફોર ફિશ, જી ફોર ગન, સરસ બાળકો। હવે આપણે પહેલાનો આલ્ફાબેટ પણ આપણે સરસ રીતે સમજાઈ ગયો, રાઈટ ને? હા, હવે તમને કોઈ કહે કે પહેલાનો મૂળાક્ષર કેવી રીતે લખાય, તો તમને ચટપટ ચટપટ આવડી જાય। હવે મેં તમને આ વિડીયોમાં સમજાવેલા સ્મોલ આલ્ફાબેટ, તેનો શાબ્દ અને સાથે સાથે પહેલાનો મૂળાક્ષર, તો આ બધું તમને સરસ રીતે